નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોઈશું ગુજરાતી ધોરણ ત્રણ. ચાલો સૌપ્રથમ પહેલાં આપણે આજની તારીખ લખીશું. આજે કેટલી તારીખ છે? તો કે 10. આજની તારીખ લખવાની છે 10/1/2022. વાર કયો છે? સોમવાર. આજે આપણે લખવાના છે અઘરા શબ્દો. શું લખવાનું છે? અઘરા શબ્દો. અઘરા શબ્દો એટલે કે જોડાક્ષર. અઘરા શબ્દો એટલે શું થાય? તો કે જોડાક્ષર, બરોબર. ચાલો સૌ પ્રથમ આપણે લખીશું પૃથ્વી. પૃથ્વી. ત્યાર પછી લખીશું ઈશ્વર. ઈશ્વર. ત્યાર પછી પથ્થર. 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 નંબર 4 પર નિશ્ચય. આવા અઘરા શબ્દો છે જે તમને બોલવામાં આવતા હોય, લખવામાં આવતા હોય, પણ તમને સમજાતા ન હોય, એટલે આપણે જોડાક્ષર લખીએ તો તમને સમજાઈ જાય કે આ શબ્દો લખવા કઈ રીતે, બરોબર. તો તમારે બરોબર અક્ષર સારા કરી સમજીને અને સુંદર રીતે લખવાનું છે, બરોબર. ચાલો ત્યાર પછી છે ઘનશ્યામ. ઘનશ્યામ. ત્યાર પછી ભવિષ્ય. ભવિષ્ય. શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ. ત્યાર પછી મનુષ્ય. મનુષ્ય. પછી છે ધનુષ્ય. ધનુષ્ય. પ્રદ્યુમન. પ્રદ્યુમન. જોજો કેમ લખેલું છે, બરોબર જોવાનું છે અને લખવાનું છે. અડધા અક્ષર, બધામાં અડધા અક્ષર આવે છે, એટલે આને જોડાક્ષર કહેવામાં આવે છે, કે જોડિયો બનતો શબ્દ હોય એને જોડાક્ષર કહેવાય. એટલે તમારે બરોબર વ્યવસ્થિત રીતે લખવાનું છે, જેથી કરીને તમને બધા શબ્દો આવડી જાય. ધનુષ્ય, મનુષ્ય અને અહીંયા છે પ્રદ્યુમન. ત્યાર પછી સ્મિતા. શું છે? સ્મિતા. ત્યાર પછી ડિમ્પલ. શું લખેલું છે? ડિમ્પલ. ત્યાર પછી નંબર 13 પર લખીશું અસભ્ય. અસભ્ય. ચૌદ નંબર ઉપર કલ્પના. કલ્પના. ત્યાર પછી ગજેન્દ્ર. ગજેન્દ્ર. ત્યાર પછી મહેન્દ્ર. મહેન્દ્ર. વ્યક્તિ. જોજો ગજેન્દ્ર ને આ મહેન્દ્ર. ત્યાર પછી વ્યક્તિ. વ્યક્તિ. પછી વ્યવસાય. વ્યવસાય. ત્યાર પછી છે અત્યારે. અત્યારે. નંબર 20 બ્રાહ્મણ. બ્રાહ્મણ. નંબર 21 વિષ્ણુ. વિષ્ણુ. ત્યાર પછી ઇન્દ્ર. શું લખેલું છે? ઇન્દ્ર. તમારે તમારી રબુકમાં લખતું જવાનું છે, બરોબર. ઇન્દ્ર. ત્યાર પછી ડૂબ્યા. ડૂબ્યા. નંબર 24 છે બ્રહ્માંડ. બ્રહ્માંડ. શું લખેલું છે? બ્રહ્માંડ.
અક્ષર સારા કરતું જવાનું છે, ધીમે ધીમે લખતું જવાનું છે. લખો છો ને બધા? સરસ. ત્યાર પછી પુષ્કળ. શું લખેલું છે? પુષ્કળ. જીનેન્દ્ર, જીનેન્દ્ર, જીનેન્દ્ર. પશ્ચિમ, પશ્ચિમ. થોભ્યા, ત્યાર પછી છે થોભ્યા. ત્યાર પછી જન્મદિન, જન્મદિન. છેલ્લે છે કન્યા. શું છે? કન્યા. આપણે 1 થી 30 જોડાક્ષર લખ્યા. કેટલા લખ્યા? 1 થી 30. હવે ફરીથી આપણે પહેલા નંબરથી જોઈશું કોણે કેવી રીતના લખેલા છે એ જોતા જજો, અને ફરીથી કંઈ ભૂલ હોય તો તમારા જોડાક્ષરમાં સુધારતા જજો. સમજાય છે કે હું ફરીથી અહીંયા બોલીશ જોડાક્ષર, અને તમારે તમારી રફબુકમાં જોતું જવાનું છે. ક્યાંય પણ તમને ખોટું લાગે તો ફરીથી તે જોડાક્ષર લખવાનો છે. ખોટો જોડાક્ષર હોય તે ભૂસી અને ફરીથી સાચો જોડાક્ષર લખવાનો રહેશે. તમે બધાએ લખેલા છે જોડાક્ષર, એ બરોબર છે, પણ જોતું જવાનું અને ફરીથી આપણે સાચા લખતું જવાનું. બરોબર ને? ચાલો. પૃથ્વી, પૃથ્વી. ઈશ્વર, ઈશ્વર. ત્યાર પછી છે પથ્થર, પથ્થર. ત્યાર પછી નિશ્ચય. શું છે? નિશ્ચય. નંબર 5 ઘનશ્યામ. શું લખેલું છે? ઘનશ્યામ. ત્યાર પછી ભવિષ્ય, ભવિષ્ય. બરોબર લખો છો ને બધા? બહુ ડાયા બધા છોકરાઓ. હા. ત્યાર પછી શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ. એટલે તો આપણે બધા ઓળખીએ જ છીએ ને, તમારા બધાને ઘરે છે કૃષ્ણ ભગવાન, છે ને? હા. ત્યાર પછી મનુષ્ય, મનુષ્ય. ત્યાર પછી ધનુષ્ય, ધનુષ્ય. પછી છે પ્રદ્યુમન, પ્રદ્યુમન. સ્મિતા, સ્મિતા. ત્યાર પછી ડિમ્પલ. શું લખેલું છે? ડિમ્પલ. નંબર 13 છે અસભ્ય, અસભ્ય. ત્યાર પછી છે કલ્પના. શું લખેલું છે? કલ્પના. ગજેન્દ્ર, ગજેન્દ્ર. ત્યાર પછી મહેન્દ્ર, મહેન્દ્ર. ત્યાર પછી લખેલું છે વ્યક્તિ. શું લખેલું છે? વ્યક્તિ. વ્યવસાય, વ્યવસાય. અત્યારે, અત્યારે. બ્રાહ્મણ, બ્રાહ્મણ. ત્યાર પછી છે વિષ્ણુ, વિષ્ણુ. જોજો જોડાક્ષર લખવામાં જેટલા અઘરા લાગે એટલા બોલવામાં લાગે. તમે બરોબર બોલતાય તમારે શીખવાના છે, લખતાની સાથે સાથે બોલતા પણ શીખવાના છે, કે આપણને બોલતા ન આવડે. જોડાક્ષર આપણને બોલતા ન આવડે તો આપણે બરોબર જોડાક્ષરને વાંચવાનો છે અને ત્યાર પછી બોલવાનો છે. કે આપણે શબ્દો વાંચતા હોય ને ત્યારે જોડાક્ષર આવે તો આપણે અટકી જઈએ છીએ.
આપણે કંઈ પણ ગુજરાતીમાં પાઠ વાંચતા હોઈએ, શબ્દો વાંચતા હોઈએ, તો આપણું કેવું થાય કે જોડાક્ષર આવે તો આપણે ત્યાં ઊભા રહી જઈએ. શું કામ કે આપણને જોડાક્ષર વાંચતા નથી આવડતો એટલે? પણ એવું કરવાનું નથી, આપણે હવે જોડાક્ષર શીખવાના છે, બરોબર ને? તો જોડાક્ષર જેમ તમને લખતા આવડે એવી જ રીતના તમને વાંચતા પણ આવડવા જોઈએ. સમજાયું ને? હા. વિષ્ણુ, ત્યાર પછી છે ઇન્દ્ર. ઇન્દ્ર. ડૂબ્યા, ડૂબ્યા. બ્રહ્માંડ, બ્રહ્માંડ. ત્યાર પછી છે પુષ્કળ. શું છે? પુષ્કળ. ત્યાર પછી છે જીનેન્દ્ર. શું છે? જીનેન્દ્ર. ત્યાર પછી પશ્ચિમ. શું છે? પશ્ચિમ. જોજો કેવી રીતના લખેલું છે, પશ્ચિમ. ત્યાર પછી થોભ્યા. શું લખેલું છે? થોભ્યા. ત્યાર પછી જન્મદિન. જન્મદિન. અને છેલ્લે લખેલું છે કન્યા. અત્યારે આપણે 30 જોડાક્ષર લખેલા છે. કેટલા જોડાક્ષર લખેલા છે? 30 જોડાક્ષર. હવે ક્યાંય પણ આ શબ્દ આવે તો તમને આવડી જવો જોઈએ. ક્યારે પણ આ શબ્દ બોલાય, લખાય, વચાય, અથવા તો તમને મેડમ ઊભા કરે વાંચવા માટે કે ભાઈ આ શબ્દ તમે વાંચો, અથવા તો તમે કહો, તો તમને આવડી જવું જોઈએ. સમજે છે ને? હા. એટલે હવે તમારે ક્યાંય ભૂલ કરવાની નથી. આટલા જોડાક્ષર આપણે લખેલા છે. બાકીના બીજા જોડાક્ષર છે તમારી બુકમાંથી ઘણા જોડાક્ષર આવતા હોય, આટલા જ નહીં, જોડાક્ષરો ઘણા આવતા હોય છે. તમે તમારી બુકમાં જોશો એટલે તમને સમજાશે કે આ શબ્દ છે એ જોડિયો શબ્દ બનેલો છે, કે જે બે શબ્દને જોડતા બને છે. એક અડધો શબ્દ હોય છે, એક આખો શબ્દ હોય છે, એને વચ્ચે આવેલા શબ્દને જોડાક્ષર કહેવામાં આવે છે. એટલે જોડાક્ષર લખવાના, વાંચવાના અને બરાબર સમજવાના છે. અત્યારે આપણે 1 થી 30 જોડાક્ષર લખેલા છે. કેટલા લખ્યા? 1 થી 30 લખ્યા ને બધાએ? હા, લખવાના જ છે, બરોબર. હવે એ 30 જોડાક્ષર તમારે હોમવર્કમાં 2 વખત લખવાના છે. કેટલી વખત લખવાના છે? જો અહીંયા તમારું હોમવર્ક છે, આ HW છે કે જોડાક્ષર રફબુકમાં 2 વખત લખવાના અને પાકા કરવાના છે. કેટલા વખત લખવાના? બોલો બોલો. બે વખત જોડાક્ષર લખવાના છે અને પાકા કરવાના છે, બરોબર. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને? સરસ. ચાલો હવે આપણે આગળ લીથામાં આવતા લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.